ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના સાનિધ્યની પુસ્તકમાંથી કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. સંતોષી હંમેશા સુખી. અસંતોષ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો સાવ નાશ કરી નાખે છે. આ એક માનસિક રોગ છે, આંતરિક ઉત્પાદ છે. તેનાથી બચવામાં જ કલ્યાણ છે. જે લોકો એમ વિચારે છે કે અસંતોષ વડે પ્રકૃતિની આકાંક્ષાઓ જાગૃત થાય છે, તેઓ ભૂલ કરે છે. પ્રકૃતિ તો સ્વસ્થ આત્માનું સ્વાભાવિક ચિહ્ન છે. શાંત અને સંતુલિત મસ્તક સદા પ્રકૃતિના એ વાત વિચારે છે અને તેના માટે એવી પ્રવૃત્તિઓ પણ અપનાવે છે કે જે સફળતાની મંજિલ પાર પાડવામાં સમર્થ હોય છે. આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષમાં શાંતિ છે. આજે જે મળ્યું છે તેના માટે ઈશ્વરને અનેક ધન્યવાદ આપવા અને તેનાથી પૂર્ણ રૂપે પ્રસન્ન રહેવું એ દરેક વિવેકશીલ માટે ઉચિત છે. જેમણે આપણા કરતાં ઓછું મળ્યું છે એમની તુલનામાં ઓછા સાધન અને અલકી વસ્તુઓ છતાં પણ આપણે ભાગ્યશાળી છીએ. આપણા સૌભાગ્ય બદલ આપણે શા માટે પ્રસન્ન ના થવું જોઈએ? કેમ કે સંતોષ ન માનવો. જો સુખી રહેવાની ઈચ્છા હોય તો સંતોષને પોતાના સ્વભાવમાં સામેલ કરવો જ પડશે. વર્તમાન સ્થિતિ કરતાં વધારે સારી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ એ ઉચિત છે, પરંતુ તેના માટે દુઃખી કે અસંતુષ્ટ થવાની જરૂર નથી. એક કાર્યનું સંતુષ્ટ અને પ્રસન્ન મન વડે સહેલાથી થઈ શકે છે. આપણે શાળામાં સારું પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ અને ખરાબમાં ખરાબ સ્વીકારવા તૈયાર રહીએ તો અસંતોષ અને નિરાશાથી બચી શકીએ. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1961, પેજ નંબર 22, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર. આપનું હાર્દિક સ્વાગત કરે છે.